તમે જ તમારા ડોક્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌ દાર્શનિક મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજની દિવ્ય ઔષધિનું નામ છે કરંજ અને ગુજરાતીમાં કરણજો હિન્દીમાં કરંજ કે કિરમાલ અને સંસ્કૃતમાં કરંજ કે ધ્રુતપૂર્ણ તરીકે ઓળખવામાં આવે છે આ વનસ્પતિનું લેટિન નામ છે પોંગામિયા પિન્નાટા કરંજના ઔષધીય ગુણો કરંજ સ્વાદે કડવો તીખો તુરો વનસ્પતિ કયા કયા દર્દો માટે ઉપયોગી છે તે હરસ દોતના રોગો યોની દર્દ આમવાત એટલે કે સંધિવા બરોળ ખોસી તાવ કબજિયાત આફરો નેત્રરોગ રોગ જેવા કે ચર ખસ ખરજવું કોડ જખમ અને ગા માટે ઉપયોગી છે આ વનસ્પતિના બે જાતના વૃક્ષો થાય છે જેમાં એક મોટું વૃક્ષ જેને આપણે કણજી કહીએ છીએ અને બીજું નાનું વૃક્ષ જેને કણજો કહીએ છીએ આજે આપણે પ્રાચીન સમયથી કણજાનો કયા રોગોમાં ઉપયોગ થતો હતો તેના વિશે માહિતી મેળવીએ આ માત્ર સામાન્ય જાણકારી અને વનસ્પતિ પરિચય માટે છે કણજો સામાન્ય રીતે રસ્તાની બંને બાજુએ નદી તળાવની નજીકના વિસ્તારોમાં સરળતાથી જોવા મળતી દિવ્ય વનસ્પતિ ઔષધિ છે કણજો સામાન્ય રીતે વીસ ફૂટથી લઈને સાહીઠ ફૂટ સુધીની ઊંચાઈ ધરાવે છે તેનું થડ સફેદ ભૂખરા રંગનું અનેક શાખાઓવાળું હોય છે પાન સરી પર ગોઠવાયેલા ગેરા લીલા રંગના ચીકણા અને ઈંડા કારકે લમગોળ હોય છે સ્વાદમાં કડવા હોય છે પુષ્પો તીવ્ર વાસવાળા અને સફેદ રંગના ગુચ્છમાં ગોઠવાયેલા હોય છે તેની સીંગ લંબગોળ સખત ચપટી અને ચીકણી હોય છે દરેક સીંગમાં એક કે બે ચપટા મોટા વટાણા જેવા બીજ હોય છે આ બીજમાંથી તેલ કાઢવામાં આવે છે જેને કરંજ તેલ તરીકે ઓળખવામાં આવે છે ને જેનો આયુર્વેદમાં બોડા પ્રમાણમાં ઉપયોગ પણ થાય છે કરંજના ઔષધીય ફાયદા કરંજનું નિયમિત દાંતણ કરવાથી દોતના અને મુખના રોગોથી બચાવે છે તેમજ ભોજન પ્રત્યે જેને અરુચિ રહેતી હોય એની રુચિમાં વધારો થાય છે અને ભૂખ લાગે છે બીજો એક ઉપાય આ પ્રમાણે તમે કરી શકો કરંજની છાલ એના બીજ અને ફૂલને સૂકવી તેને બાળી તેની રાખ બનાવી અને એક દંતમંજન તૈયાર કરવું તેની અંદર મીઠું ઉમેરી પેઢા ઉપર સતત એની માલિશ કરવાથી દોત રોગો મટે છે શરીર ઉપર કોઈ ગા કે જખમ પડે હોય ત્યારે કરંજની લીલી છાલને બરાબર વાટી ચારસો મિલી પાણીમાં ઉકાળી પાણી ચોથા ભાગનું રહે તેટલું ઉકાળી તે ઉકાળા વડે ઘાને ધોવાથી જૂનામાં જૂનો ગા અને ચોદી એટલે કે અલ્સર મટે જ છે જો ગામો કીડા પડ્યા હોય ત્યારે કરંજ લીમડો નગોળના પાનનો રસ કાઢી સતત લેપ કરવાથી કીડા નાશ પામે છે જે મિત્રોને વારંવાર પેશાબ કરવાની ફરિયાદો હોય તેવા મિત્રો માટે કરંજના ફૂલનો ઉકારો બનાવી તેમાંથી બે કે ત્રણ ચમચી જેટલો રસ દિવસમાં બે વાર લેવાથી વારંવાર પેશાબની સમસ્યામાંથી છુટકારો મળે છે ચહેરા પર કોઈ પણ પ્રકારના ડાગ હોય કે ખીલ હોય કે નાની નાની ફોલ્લીઓ હોય ત્યારે કરંજના બીજને દૂધ સાથે ઘસી તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ચહેરાની ક્વોટી વધે છે અને ચહેરો ચમકીલો બને છે શરીરની ત્વચા ઉપર જોવા મળતા મસા એટલે કે વાટ્સ આનો એક બેસ્ટ ઉપાય આ છે કરંજના બીજ તલ અને સરસવ આ બધાની સરખી માત્રા લઈ અને બરાબર વાટી એનો લેપ તૈયાર કરવો અને આ લેપ સતત મસા ઉપર લગાવતા રહેવાથી મસા ટૂંક સમયમાં ખરી પડે છે આ વનસ્પતિ એન્ટીવાયરલ હોવાથી કન્જક્ટિવાઇટિસ એટલે કે ઓખો આવવી એમાં ખૂબ જ ઉપયોગી વનસ્પતિ છે આ માટે કરંજના કુમળા પાનને પાણીમાં ઉકારી તેનો ઉકારો તૈયાર કરી ઠંડો પાડવો પછી આ ઉકારાથી ઓખો વારંવાર ધોવાથી ઓખો આવવાની સમસ્યા કે ઓખોના ચેપમાં ખૂબ જ લાભ થાય છે રોજબરોજના જીવનમાં આપણને નાના મોટા ઝેરી જંતુઓના કરડવાના બનાવો બનતા રહે છે આ માટે આનો બેસ્ટ ઉપાય આ છે ઝેરી જંતુના ડંખ ઉપર તાજા પાનનો ઘટ રસ કાઢી વારંવાર લગાવવાથી ઝેરી જંતુના કારણે ઉત્પન્ન થયેલો સોજો અને પીડા તરત જ ઓછી થઈ મટે છે ગુદા માર્ગમાં થતા હરસ કે મસા માટે આ વનસ્પતિના બીજનું ચૂર્ણ અડધી ચમચી સવાર છોજ લેવાથી હરસ અને મસામાં લાભ થાય છે હરસ અને મસા માટે આ વનસ્પતિના બીજમાંથી નીકળતું કરંજ તેલ લગાવવાથી પણ એમાં ફાયદો થાય છે આ ઉપરાંત કરંજ તેલ ગાવ ખુજલી કાળા ડાઘ ખીલ ફોલ્લીઓ ઉપર પણ લગાવાય છે સાથે સાથે આ તેલનો ઉપયોગ સોદાના કોઈપણ પ્રકારના દુખાવામાં કે સંધિવામાં આ તેલની માલિશ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે વિડીયોમાં દર્શાવેલી માહિતી સારી લાગી હોય તો તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો વિડીયોમાં દર્શાવેલો કોઈપણ પ્રયોગ કરતા પહેલાં એકવાર તમે તમારા આયુર્વેદિક ચિકિત્સકની સલાહ અને માર્ગદર્શન લેશો વિક્રમબી પટેલના જય શ્રી કૃષ્ણ જય ભારત